બા અને દાદા ને એકનો એક દીકરો હતો અને 18 વર્ષનો દીકરો છે એ એક્સિડન્ટમાં, બેન એક્સિડન્ટમાં છે, એક્સપાયર થઈ ગયો છે. અને છેલ્લા 12 થી 13 વર્ષથી બા અને દાદા છે એ એકલા રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે જો હવે રડવામાં તમારે ભૂખ ખારે વણવારો હવે નહીં આવે. બિચારા કે છે કે દાદાનો મગજ ખરાબ થઈ ગયો છે છેલ્લા 7 વર્ષથી, આ દીકરો ધામમાં વયો ગયો પછી બિચારા કે છે ત્યારે આજુબાજુના અમને જમવાનું દેવા આવે તો અમે જમીએ, નહીતર અમે ભૂખા કે બિસ્કિટ ને ચા ખાઈને સુઈ જઈએ કે બિસ્કિટ ને પાણી લઈને સુઈ જઈએ. સીતારામ, સદ્દેદાસ, જય મામર, જય શ્રી કૃષ્ણ. આજે આપણા વિડીયો જોવે છે બેન આપણા ફોલોઅર્સ છે, શું નામ? ધર્મિષ્ઠાબા ઝાલા. એમનો ફોન આવ્યો હતો એટલે ગોંડલ હાઈવે પરિન ફર્નિચરની બાજુમાં શક્તિનગર છે ત્યાં આપણે બા અને દાદાને મળવા માટે આવ્યા છીએ અને એમને જે કંઈ પણ કરિયાણાની જરૂરિયાત છે તો એ પૂરી કરવા માટે આવ્યા છીએ. બા, તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહ્યો છો અને તમારા પરિવારમાં તો હવે અમે જ છીએ. બા અને દાદા બે એકલા રહે છે અને બાનો દીકરો છે એ કેવડી ઉંમર હતી? બા 18 વર્ષ. અને કેટલા કેટલા ટાઈમ થી બનાવું એનો, એને અત્યાર સુધી કઈ રીતે બા ઘર હાલતું તું? દીકરીઓ છે ને? હા, દીકરી વહી ગઈ 3 વર્ષ થયા. 3 દીકરીઓ છે. દીકરીઓ છે 3 પછી ખાવા પીવાનું ક્યાંથી ભેગું કરો? શું કરો એમાં? બા છે એ કાન ની ઇયર બીડ્સ બનાવે છે એમાં પછી કઈ વડે મકાન ઘર નું છે. આ તો એક બિચારાની આસરાની તો ઉપાધિ નહી કે લાઈટ બિલ ના દૂધ ના એમાંથી નીકળે. ખાવા પીવાનું અત્યારે ઘરમાં શું શું પડ્યું છે? અત્યારે શું જઈમાં તમે? ધર્મિષ્ઠાબા અને સંગીતાબા બે દઈ ગયા હતા. શું જઈમાં? એક બેન છે એ વઘારેલ ખીચડી આપી ગયા અને એક બેન છે એ શાક રોટલી દઈ ગયા. પછી રોજે શું થાય? રોજ સાંજે હવાર બપોરે ચાન બિસ્કિટ? બાપા મેડમ બધું કરાવી દીધું, પેન્શન નું ક્યાંય થયું નહીં. તમે જોવો તો કાગળિયા એટલા કરાવ્યા અને આનો દાખલો આવ્યો ને, મરણ દાખલો જોઈએ ને આપડે એમને. તમે જે હોસ્પિટલ માં ક્યાં ક્યાં લઈ ગયા હતા? તો ત્યારે કઢાવ્યો નતો જયારે બનાવ બન્યો? છોકરી ને દવાખાના મળે સરકારી, એ કે તમે આ જાવ કાલે 1500 રૂપિયા મંગાડ્યા. દાખલા હું પ્રોસેસ જાણી લેવા લો, પછી હું તમને પ્રોસેસ જાણી લઉં એની હું હોય ને એ પછી હું કેવડાવીશ તમને. હો બેન, ચાલો હું મારી રીતે કાગળિયાની પ્રોસેસ શું છે ને હું જોઈને પછી બેન તમને હું કેવડાવીશ. હો, બીજું તમે હાથે રસોઈ કરી શકો છો ને બા? એ તો વસ્તુ અત્યારે બધી દઈ જાય અને પાછી તમારે વસ્તુ જયારે પતી જાય ને, જય શ્રી કૃષ્ણ, તો તમારે મને છે ને 10 દી અગાઉ બેન ને કહેવાનું ફોન કરે. કેટલા દી? 10 દી અગાઉ, એટલે વેલા મોડું ન થાય ને ટાઈમે અમે પાછા પહોંચી જઈએ. હા, તમે સરકારી દવાખાને વર્ષે હું મારી રીતે જોડાઈ લઈશ. હો દાદા, હા મને આ ઓલી પોઈન્ટ છે ને બેની ખાલી વોટ્સઅપ કરાવજો ને.
સરસ જમી લેજો અને સરસ રસોઈ બનાવજો, અને જરૂર પડે ત્યારે મને 10 દિવસ અગાઉ પછી જાણ કરજો. હો ચા બિસ્કિટ નો ખાતા આવે જો ભાઈ. હું અત્યારે જીવું છું ને, કે ત્રણ દીકરીઓ ખાતી જીવતા હોય, છોકરો મરી ગયો ને, મહિના થી મો આપ ઘર કર્યો, એક તમારો દેવો છે ને, કે તમે બે છોકરીઓને પરણાવી, એક ભાઈ અમને હતી અને પરણાવી બાકી હતી, એ કે આ છોકરીનું કોણ છે કે બરાબર છે. જિંદગી ટૂંકાવી થોડો રસ્તો છે, તમે જીવીને બતાવો. હા બરાબર છે, બરાબર. એટલે હું એ છોકરી વાળું લઈને જીવું છું બાકી, અને હવે એ છોકરી વાળી ને જીવું. એક ભલકી ની છે ને, હેરા હાર ને એનો બાપ દારૂ વિહાર કરતો ને, અને દીદી ને એ છોકરી મારી આયા છે, ભાઈ તો ભલે નો થાય ને. પછી એના ભાઈ મારા ભાઈ છે ને, પૂતલા હતા ને, તો એને નવી ગાડી લીધી. પપ્પા આપડે 15,000 રૂપિયા મોંઘી પડે, હપ્તે લીધી હતી, કે આપણે 15,000 મોંઘો પડે, કે હું આપણે નહીં પડી શકી છીએ, કે માતા જાવું તો મારા બાપ દે, કે રાતે ગાડું ફરી ગયું, કે અમે છોકરીને બધે જઈએ, જઈ આવું. માતાજી મરતી કે પગે લાગુ આવ્યો હોય ઉપર, અને બિરયાણી વચમાં ફૂલ છે 45 નંબર નો લાંબો ફૂલ આવે, હું ખુદ જોઈએ એવું ગાડી મારા છોકરા એ મને 6 મહિના અગાઉ કામ મળે છે, કે તમે કોઈ કાંઈ પાંચ્યું માગતા નહીં, તમાકુ કોઈ કાંઈ માગતા નહીં, અને તમારા પૈસા જોતા 18,000 રકમમાં મીડર ને આખું ઘર. હવે હું અત્યારે દેવ ભાઈ જ્યાં લગી જીવું છું ત્યાં લગી એ મારી ભનકી સારું છે, કાંઈક અહીંયા હવે છોકરી તું એને જીવે, જે થવું હોય છે એને લાગણી હોય ને, એટલી એટલી લાગણી હોય તમારા પ્રત્યે. અરે એ છોકરી છે ને, એને બીજા ઘર કાઢી ને ત્યાં જાતી નતી, પણ મા નો ફોન આવી મોહિત ની છે, એ લોકો ભણે ગણે, અને અત્યારે છોકરી છે ને આપણી પાસે જમવાની એટલી વસ્તુઓ હોય કે થાળીમાં આપણે નથી ભાવતું, નથી ગમતું, નથી ફાવતું કરીને ફેંકી દેતા હોઈએ. અને એક ઘર એવું છે, બાબીચાર અત્યારે એટલા માટે રડે છે કે મારી પાસે જમવાનું ન હોય દાદા એનું બસ. શું કામ એટલું બધું રડો છો, વય ગયો સમય, આનો ભૂલી જાવ બસ બસ દાદા નો મગજ ખરાબ થઈ ગયો છે છેલ્લા 7 વર્ષથી, આ દીકરો ધામ માં વયો ગયો પછી પાણી ભરી બેન, પાણી પાણી ભરી છાનો. કોઈ કાયમ નથી રહેતું બા, અહીંયા રહે છે હે. તો ભગવાન ને એટલી તમે આમ તમે ભગવાન ની એટલી કૃપા કયો કે તમારા ઘર નો આશરો તો છે, લોકો રોડ ઉપર કેવી ખરાબ પરિસ્થિતિમાં, નથી ખાવાનું પીવાનું, નથી રહેવાનું, હે. તમે ટાઈમે આજે જો ભલે એક ટાઈમ તો એક ટાઈમ આપણે ભગવાન એટલું દે છે, આ લોકો રોડ ઉપર જે છે એને તો હાવ નથી પહેરવા હારા કપડા, નથી પાથરવાની પથારી, સમજો. એટલે આપણે એનું જોઈને જીવવાનું બા, લાઈફ બસ
ચોવીસો રૂપિયા ભરવાનું અમે આયડે ભણતો. હવે જો તમે છે ને સરસ રસોઈ કરીને જમજો, મને 10 મિનિટ કે છે હો, ઉઈખાના રહેતા બધું એમાં હું લાવી છું. હો ભાઈનું કનત ભાઈ મને કાઈ ખબર નથી, ચૂપ થઈ જાવ. એમાં બિચારા 700 રૂપિયામાં આ કામ કરે છે ઇયરબીડ્સ નું. અને મેઇન વસ્તુ એ છે કે આ ઉંમરે આ બધી તકલીફો આવે એટલે બાજુમાં કોઈ ઉભું રહેવા વાળું ન હોય ને માણસ એમ ભાંગી જાય. બિચારા કે છે ત્યારે આજુબાજુના અમને જમવાનું દેવા આવે તો અમે જમીએ, નહીતર અમે ભૂખા કે બિસ્કીટ ને ચા ખાઈને સુઈ જઈએ કે બિસ્કીટ ને પાણી લઈને સુઈ જઈએ. ઈ તો ભાઈ એમ કે છે કે દાદા તો ભાઈ ને જમી આવે પણ મારું શું. એને સારા આશીર્વાદ દેજો, સારા આશીર્વાદ આપજો. એને પૂછો કેટલું કેટલું મેં કોઈ થી કઈ મળ્યો કે ચિંતા ના કર. હવે એને જો બા એને મગજ બિચારો નથી ઓરું તો શું થાય કયો. હવે આને એમ થાય કે મારે કોને કેવું, કઈ વાંધો નહીં, એસા આઈલા કરે બા, કઈ વાંધો નહીં. હવે ખાવા પીવાની ચિંતા ના કરતા, એ અમે પોતું કરશું, એ ચિંતા ના કરો. એટલે ખાસ કે આપણને ઈશ્વરે ઘરમાં સારું ખાવા પીવા રહેવાની સગવડતાઓ આપી હોય ને તો કોઈ પણ વસ્તુની અવગણના ન કરીએ. નથી ફાવતું, નહીં મેળાવે, નથી હાલતું, આ બધા શબ્દોથી દૂર રહીને ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે ને એનો સંતોષ માનીએ. કારણ કે ઘણા એવા લોકો છે કે જેને આ પણ નથી મળતું, એટલે એના જીવનમાંથી થોડીક એવી પ્રેરણા. બધાને ઈશ્વરે એક સરખો સમય નથી આપતું, ક્યારેક કોઈનો નબળો સમય આવે, ક્યારેક કોઈનો સારો સમય આવે. તો સારા સમયમાં છકી ન જવું, નબળા સમયમાં દુખી ન થવું, દરેકમાં બેલેન્સ કરીને જીવતા શીખવું. સમય ખૂબ પરિવર્તનશીલ છે, આગળ જતાં હું કહું છું એમ, દિવસે દિવસે સમય બદલાશે, લોકો બદલાશે, લોકોના વિચારો બદલાશે, તમારી સાથેની લોકોની દ્રષ્ટિ બદલાશે. પણ તમારે એ બધાની વચ્ચે કેમ બેલેન્સ કરી અને જીવવું, એ આવા જે બનાવો સમાજમાં બને છે, લોકોની વચ્ચે આપણે જઈએ ત્યારે જોઈએ છીએ, એમાંથી પ્રેરણા લઈ અને આપણે આપણા જીવનમાં ફેરફાર કરીએ. આપણે આપણા અહંકારને, આપણે આપણા રૂવાબને, પાવરને ઓગાળીએ અને એક નિર્મળ, નિસ્વાર્થ, નિખાલસ જીવન જીવતા થઈએ. એટલે ખાસ કે અનાજનો બગાડ ન કરીએ, અનાજની કદર કરીએ. અન્નપૂર્ણા છે એ ઘણા લોકોને મળતું નથી અને ઘણા લોકો તપેલા ને તપેલા એઠવાડમાં સ્વાદના ચસકા લેવા માટે થઈને લગ્નના જમણવારોમાં થાળીઓની થાળીઓ, એક બાપ કેટલા વર્ષોથી મહેનત કરતો હોય દીકરા દીકરીને પરણાવવા, ત્યારે એણે એના આંગણે પ્રસંગ આવે ત્યારે ધામધૂમથી ઉજવવા માટે સરસ મજાનું મેનુ રાખ્યું હોય, એ સ્વાદના ચસકા લેવા માટે થઈને કંઈક કેટલો બગાડ કરીએ છીએ. પણ આપણે જોતા નથી કે આની પાછળ કેટલી મહેનત છે. એટલે ફરીથી અપીલ છે દરેક લોકોને, એક ભાવ પહેરી, એક પ્રેમ ભરી, કે ઈશ્વરે તમને દીધું હોય તો એને સારી રીતે સાચવીએ, એને સારી રીતે માણીએ, એનો દુરુપયોગ ન કરીએ અને ખાસ અનાજનો બગાડ ના કરીએ. આ બે બહેનોએ દાદા ને બાને ખૂબ સપોર્ટ કર્યો છે એટલે એમને પણ ભગવાન ખૂબ આપે. હા સરસ. જે લોકો વિડીયો જોવે છે ને અમારા વિડીયો જ્યાં સુધી પહોંચે છે ત્યાં એટલીસ્ટ કોઈ આંગળી ચીંધેલો છે એટલું પણ એમાંથી પ્રેરણા લઈને કરે તો એકાબીજાનો સહારો ને એકાબીજાને જે જરૂરિયાત છે પૂરી થઈ જાય. સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરવો એ આપણે જોવાનું છે, મોબાઈલમાં કેવો સમય કે જગ્યાએ વિતાવો. ચલો બાને ને દાદા ને આમ તો ઉંમર એ છે, એકલવાયું જીવન જીવે છે, ત્રણ દીકરીઓ છે, એ સાસરે વાગી છે અને દીકરો છે એ 12 વર્ષ પહેલા ધામમાં વયો ગયો છે. બુઢા પેન્શન માટે ને એને ઘણી બધી પ્રોસેસો કરી છે પણ એને કોઈ પણ પ્રકારનો ક્યાંયથી યોગ્ય જવાબ મળ્યો નથી. એટલે એક તો ખાસ વિડીયોના માધ્યમથી એક અપીલ છે કે જે લોકો આ બાબતે જાણતા હોય કે બુઢા પેન્શન માટેની જે કંઈ પણ લીગલ ડોક્યુમેન્ટરી પ્રોસેસ કમ્પ્લીટ કરી અને જે લોકો બા દાદાને સપોર્ટ કરવા ઈચ્છતા હોય, પ્રોસેસ જાણતા હોય,
એ ખાલી અમને કહેશે તો અમે એ પ્રોસેસમાં પૂરતી મદદ કરશું. તો એના માટે મદદ રૂપ થજો, સાથે સાથે ડાયરેક્ટલી તમારે કરિયાણા રૂપે કાંઈ બા દાદાને મદદ કરવાની ઈચ્છા થાય તો એમનો કોન્ટેક્ટ નંબર છે એ અમે શેર કરશું, ફોન કરશો ત્યારે. કારણ કે એકલા રહેતા હોય એટલે બને ત્યાં સુધી સોશિયલી અમે નંબર ડિક્લેર કરવાની બહુ ઓછી પેલી રાખતા હોય કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પારિવારિક કોઈના નંબર ડિક્લેર સોશિયલી ના થાય, તો જેથી કરીને બિનજરૂરી કોઈ ડિસ્ટર્બન્સ ફોન કરી કરી ના કરે. એટલે જે લોકોને ડાયરેક્ટલી બા દાદાને કરિયાણા રૂપે વસ્તુ સ્વરૂપે કાંઈ આપવાની ઈચ્છા થાય તો સંસ્થાનો સંપર્ક કરજો, અમે ડાયરેક્ટલી તમને એમનું એડ્રેસ અને કોન્ટેક નંબર છે આપી દેશું. બસ આવી જ રીતે આપણાથી જે કંઈ પણ આપણો સમય છે, ભગવાને આપણને જીવનમાં દરેક દિવસ આપ્યો છે, મહિનાઓ આપ્યા છે, વર્ષો આપ્યા છે, એમાંથી અમુક ક્ષણ છે એવા સત્કાર્યો માટે આપણે ફાળવીએ તો આપણે જે કંઈ પણ અહીંયા પૃથ્વી પર જન્મ લઈને આવ્યા છીએ, ઈશ્વર આપણને જે કાર્ય માટે મોકલ્યા છે એ આપણો જન્મારો છે સાર્થક ગણાય. એટલે આવી જ રીતે વિડીયોના માધ્યમથી મળતા રહેશું. જ્યાં જ્યાં અમારી જરૂર પડે સાથ સહકારની, ત્યાં તમે અમને સાથ સહકાર આપો છો, અને અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારાથી બનતા પ્રયત્ન કરશું. બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સત્યદાસ, જય શ્રી કૃષ્ણ.